Hello students, good morning to everyone. Today we are learning about FYBCOM semester 1 and this is our lecture number 5. Okay, so now we go on to the chapter number 4 of the subject Entrepreneurship 1 and also the name of chapter is Entrepreneurship. We have to learn about the chapter Entrepreneurship. I again repeat once, the subject is Entrepreneurship 1 and today's chapter is chapter number 4, what is Entrepreneurship? After that, now we go on to the question of today. Today's question is, what is entrepreneurship? And discuss the characteristics of an entrepreneurship. I again repeat the question, what is entrepreneurship? And discuss the characteristics of an entrepreneurship. Before we learning about entrepreneurship, I have to explain what is entrepreneur. Yes, entrepreneur is a person and entrepreneurship is a process. A person who start his own and new business. A person who starts his own and a new business. It is called entrepreneur. Entrepreneur ગુજરાતી થાય છે ઉદ્યોગ સાહસિક કે કોઈ પણ વ્યક્તિ નાના પાયે પોતાનો કોઈ ભી બિઝનેસ સ્ટાર્ટ કરે છે એ વ્યક્તિને એન્ટરપ્રિન્યોર તરીકે ઓળખવામાં આવે છે એન્ડ ધ પ્રોસેસ ઓફ વોલ ટુ સ્ટાર્ટિંગ ધ ન્યુ બિઝનેસ ઇટ ઇઝ કોલ્ડ એન્ટરપ્રિન્યોરશિપ વિથ સમ સ્કિલ લાઈક રિસ્ક બેરિંગ કેપેસિટી મેનેજમેન્ટ સ્કિલ desire for introducing diversity also and have some innovation. So this whole process is known as entrepreneurship. Now after that we have to learn about characteristics of entrepreneurship. ઉદ્યોગ સાહસિકતાની અંદર મુખ્યત્વે કયા કયા લક્ષણો જોવા મળે છે તે આપણે આજે સ્ટડી કરવાનું છે. યસ, સો દેટ ઇન દેટ First one is capacity for risk bearing. Yes, very first, capacity for risk bearing. જોખમ ઉઠાવવાની ક્ષમતા તો આ એક પાયાનું લક્ષણ કહેવાય. That is the main factor because the entrepreneur have to face so many kinds of the problems. So many kinds of the unnecessary problems or we could say એને ઘણા બધા પ્રકારના પ્રોબ્લેમ્સ છે એ ધંધાની અંદર ફેસ કરવા પડે છે જેના કારણે શું થાય છે કે ધંધાની અંદર ઓપોર્ચ્યુનિટી આવે છે તો તે બી ક્યારેક ગુમાવી પડે છે. યસ, બટ સમ કાઇન્ડ ઓફ રિસ્ક આર હાઈલી ઇન્શ્યોર્ડ બટ સમ કાઇન્ડ ઓફ રિસ્ક આર નોન ઇન્શ્યોરેબલ. યસ, બે પ્રકારના રિસ્ક જે છે એ બિઝનેસની અંદર આવી શકે છે. તો મોટા પાયાના જે રિસ્ક ઉઠાવવાની ક્ષમતા જે એન્ટરપ્રિન્યોરમાં હોવી જોઈએ તે ખૂબ જ પાયાનું એટલે કે મુખ્ય લક્ષણ કહેવાય. જો તે વધુ પ્રમાણમાં રિસ્ક ઉઠાવશે તો મોટા પ્રકારના બિઝનેસની અંદર આ પ્રકારના રિસ્ક અવારનવાર જોવા મળે છે. તો આ રિસ્કને જો એ ફેસ કરવાની ક્વોલિટી જે છે એ એનામાં ઇમ્પ્લિમેન્ટ કરી દેશે એટલે કે એ રિસ્ક ઉઠાવવાની ક્ષમતા જે છે એ એનામાં ડેવલપ કરી લેશે. સો એની અંદર એક કેપેસિટી ક્રિએટ થશે એન્ડ દેટ વન ઇઝ કેપેસિટી ફોર રિસ્ક ટેકિંગ કેપેસિટી. નેક્સ્ટ ઇઝ પોઈન્ટ નંબર 2, ટેન્ડન્સી ફોર ઇનોવેશન. યસ, ધંધાની અંદર મુખ્યત્વે આપણે એમ કહી શકીએ કે જે જરૂરી બાબત છે તે ઇનોવેશન છે. એક જ પ્રકારની વસ્તુને પ્રોડ્યુસ કરતા અલગ અલગ કંપની અલગ અલગ વ્યવસાયો જોવા મળે છે. પણ તમારે જો ખરેખર આગળ વધવું હોય વધારે પ્રમાણમાં પ્રોફિટ જોતો હોય તો તમારે શું કરવું પડશે? યુ હેવ ટુ કીપ સમ ઇનોવેશન. તમારે નવીનતા લાવવી પડશે.
you have using modern machinery, you have using different method of the production. Yes, you have various kinds of the option in the business. So you have to use innovation in your business. After that, character number 3, process based on knowledge. Character number 3, process based on knowledge. Yes, જ્ઞાન આધારિત પ્રક્રિયા છે. યસ, જો તમારે ઇનોવેશન લાવવું હોય, યુ હેવ ટુ ફેસ અ રિસ્ક. જો તમારે જોખમ ઉઠાવવું હોય, પણ ખરેખર જો તમે એ વસ્તુ સ્ટડી કરેલ નહીં હોય, વોટ ઇઝ ધ એક્ઝેક્ટ સિચ્યુએશન, કે પરિસ્થિતિ શું છે. ઇનોવેશન લાવવાની જરૂર માર્કેટની અંદર ક્યારે પડે છે, વિચ કાઇન્ડ ઓફ રિસ્ક વી હેવ ટુ ફેસ ઇન ધ બિઝનેસ. યસ, યુ હેવ ટુ સ્ટડી. ફોર દેટ યુ નીડ અ નોલેજ. તમારે જ્ઞાનની જરૂરિયાત છે કે ખરેખર તમે જે ફિલ્ડની અંદર કામ કરો છો તે ફિલ્ડને તમે નિષ્ણાત છો, અથવા તો આપણે એવું વિચારીએ કે ભાઈ નિષ્ણાત નથી, પરંતુ એનું 50% નોલેજ પણ આપણામાં હોવું જરૂરી છે. બિકોઝ વેરિયસ પોલિસીઝ આર ચેન્જ એકોર્ડિંગ ટુ ધ ટાઈમ, સો વી નીડ ટુ ગેટ અ નોલેજ અબાઉટ અવર ફિલ્ડ ઇઝ વેરી નેસેસરી. After that, character number 4, activity based on theory. Activity based on theory. જેને ગુજરાતીમાં કહેવાય છે પ્રવૃત્તિ આધારિત સિદ્ધાંત. યસ, ઇટ ઇઝ વેરી નેસેસરી. પ્રવૃત્તિ આધારિત સિદ્ધાંત, અમુક અમુક એક્ટિવિટીઝ એવી હોય છે જે ખરેખર કોઈ બી પ્રિન્સિપાલના બેઝ હોય છે, એટલે કોઈ બી સિદ્ધાંતના આધારિત તે કાર્ય કરતી હોય છે. સો એક મહત્વની મેટર કહી શકાય કે યુ હેવ ટુ લર્ન અબાઉટ ધ થિયરી, વોલ થિયરી. જે કંઈ પણ તમે પ્રવૃત્તિ કરતા હોય તે અમુક સિદ્ધાંતના આધારિત હોય, તો તે સિદ્ધાંતનું નોલેજ તમારા પાસે હોવું જરૂરી છે. યુ હેવ ટુ વર્ક ઓન દેટ થિયરી, કે ખરેખર પાસ્ટની અંદર એ પ્રોજેક્ટ ઉપર આ થિયરી દ્વારા, એટલે કે આ સિદ્ધાંત લાગુ કરીને કામ કરાયું હોય, તેની અંદર ક્યાં ક્યાં પ્રકારની ખામી ઉદ્ભવી હોય, અથવા તો બહુ સારી રીતે એની અંદર તમને સક્સેસ મળી હોય, તો હાઉ ટુ ગેટ ધ પ્રોપરલી મેનેજ દેટ વર્ક. પ્રોપર મેનરમાં તમે એને કઈ રીતે મેનેજ કરી શકો. સો દેટ ઇઝ વેરી નેસેસરી, યુ હેવ ટુ લર્ન અબાઉટ ધ પ્રિન્સિપલ ઓફ દેટ થિયરી. નેક્સ્ટ નંબર 5, ટેન્ડન્સી ફોર કન્સ્ટ્રક્ટિવ એક્ટિવિટી. ટેન્ડન્સી ફોર કન્સ્ટ્રક્ટિવ એક્ટિવિટી, સર્જનાત્મક પ્રવૃત્તિ કરવી. કેવી મનોવૃત્તિ રાખવી, તો કે સર્જનાત્મક. યસ, તમે જો અત્યારે માર્કેટ પ્રોપરલી રિસર્ચ કરતા હોય તો લોકોની ડિમાન્ડ એવી નથી કે ભાઈ લેસ પ્રાઇસ, બેટર ક્વોલિટી. નો, દે આર ડિમાન્ડ ફોર ધ ટ્રેન્ડિંગ પ્રોડક્ટ્સ. યસ, ડિઝાઇન્સ, અટ્રેક્ટિવ કલર્સ, અટ્રેક્ટિવ ફેશન્સ. યસ, દેટ ઓલ કાઇન્ડ્સ ઓફ નીડ આર નાવ એટ અ ટાઈમ. અત્યારના હાલના સમયની વાત કરીએ તો કસ્ટમરની નીડ ખરેખર આવી છે. એટલે એક ઉદ્યોગ સાહસિકની અંદર સર્જનાત્મકતા કેવી છે, એ બીજી પ્રોડક્ટ કરતાં પોતાની પ્રોડક્ટને વધુ સારો અને આકર્ષક દેખાવ આપે, જેનાથી શું થાય છે કે કસ્ટમરના માઇન્ડમાં તે પ્રોડક્ટની છબી બધાથી અલગ ઊભી થાય છે. તો ત્યારે તેનો મગજ શેના ઉપર વિચાર કરશે, તો કે જે પ્રોડક્ટની ફેશન છે તેના ઉપર વિચાર કરશે, નહીં કે પ્રોડક્ટની પ્રાઇસ, વોટ ઇઝ ધ ક્વોલિટી ઓફ ધી પ્રોડક્ટ. યસ, દે આર બેઝિક નીડ, બટ દે આર અટ્રેક્ટેડ ઓન દેટ ટ્રેન્ડિંગ થિંગ્સ. સો કીપ ઇટ માઇન્ડ, દે હેવ નીડ કન્સ્ટ્રક્ટિવ એક્ટિવિટી એન્ડ ડેવલપિંગ માઇન્ડ. પોઈન્ટ નંબર 6, ટેન્ડન્સી ફોર ક્રિએટિંગ રિસોર્સિસ. ટેન્ડન્સી ફોર ક્રિએટિંગ રિસોર્સિસ, જે આપણી પાસે અવેલેબલ સંસાધનો છે, જે સ્ત્રોત છે, તેના દ્વારા ઉત્પાદન કરવાની મનોવૃત્તિ. ટેન્ડન્સી એટલે મનોવૃત્તિ અથવા તો વલણ. યસ, તો ઇન્ડિયા લેવલે આપણે વાત કરીએ તો ખરેખર જે આપણા દેશની અંદર તમે જે પ્રોડક્શન પ્રોસેસ, એટલે કે ઉત્પાદન પદ્ધતિ જે અત્યારે જોઈ રહ્યા છો,
તે અમુક મેથડના આધારિત છે. અને ઇફ વી આર લર્નિંગ અબાઉટ ધ રિસોર્સિસ અવેલેબલ ફોર અસ ફોર ધ વેરિયસ કાઇન્ડ્સ ઓફ પ્રોડક્શન એક્ટિવિટી, દેર આર ઇનફ. યસ, ઘણા બધા રિસોર્સિસ આપણી પાસે છે જે ખરેખર માર્કેટની અંદર છે, અથવા તો આપણને એના વિશે ખ્યાલ નથી. દે ઓલ્સો અવેલેબલ ઇન લો કોસ્ટ, ઓછા ભાવની અંદર એ સ્ત્રોત અવેલેબલ છે, એન્ડ વી કેન ગેટ વેરી બેટર રિઝલ્ટ ઓફ ધી પ્રોડક્શન ફ્રોમ દેટ રિસોર્સિસ. ઉત્પાદનનું સારું રિઝલ્ટ આપણે અચીવ કરી શકીએ છીએ, બટ હેવ ટુ ટેન્ડન્સી, વી હેવ ટુ રિસર્ચ, વી હેવ ટુ ગેટ સમ ઇનોવેશન ફોર દેટ પ્રોડક્શન પ્રોસેસ, જે ખરેખર નથી જોવા મળતું. સો દેટ ઇઝ વેરી નેસેસરી ટુ યુઝ ધ અવેલેબલ રિસોર્સિસ એન્ડ કીપ લો કોસ્ટ ઓફ ધી પ્રોડક્શન. આફ્ટર દેટ પોઈન્ટ નંબર 7, રિઝલ્ટ ઓફ ચેન્જ, પરિવર્તનનું પરિણામ, રિઝલ્ટ ઓફ ચેન્જીસ. યસ, ધંધાની અંદર પરિવર્તન લાવવું ખૂબ જ જરૂરી છે. ઇટ ઇઝ વેરી નેસેસરી ટુ ટેક ચેન્જીસ એટ સમ ટાઈમ ઇન અ બિઝનેસ. ઇફ વી આર ગેટિંગ બેટર રિઝલ્ટ ઇન ધ બિઝનેસ, વી હેવ ટુ લર્ન ફ્રોમ અવર પાસ્ટ એક્સપિરિયન્સીસ. વી હેવ ટુ લર્ન દેટ વિચ કાઇન્ડ ઓફ ધી પ્રોડક્શન પ્રોસેસ યુઝિંગ ઇન અવર પાસ્ટ. યસ, ભૂતકાળની અંદર કઈ પ્રકારની ઉત્પાદન પદ્ધતિ ઉપયોગમાં આવતી, એન્ડ વી હેવ ટુ કીપ સમ બજેટ. યસ, દેટ ઇઝ ઓલ્સો વેરી નેસેસરી ટુ પ્રિવેન્ટ અનનેસેસરી એક્સપેન્સીસ. સો ઇફ યુ વોન્ટેડ ટુ ગેટ બેટર રિઝલ્ટ ઓફ ધી ચેન્જ, યુ હેવ ટુ સેટઅપ યોર બિઝનેસ ઇન વેરિયસ કાઇન્ડ્સ ઓફ ધી મેથડ્સ, એન્ડ યુ હેવ ટુ યુઝ પ્રોપર મેનેજમેન્ટ. યસ, વિથ પ્રોપર પ્લાનિંગ ઓલ્સો. તો એક આયોજન દ્વારા અને પાસ્ટની જે કાંઈ પણ મેથડ હોય તેની સાથે કમ્પેરિઝન કરીને અત્યારે આપણે એ વસ્તુ યુઝ કરીને બેટર રિઝલ્ટ પણ મેળવી શકીએ છીએ. સો દેટ ઇઝ વેરી નેસેસરી, દેટ કન્ટિન્યુઅસલી ચેન્જીસ ઇન ધ બિઝનેસ. નેક્સ્ટ પોઈન્ટ ઇઝ એન્ટરપ્રિન્યોરશિપ ઇઝ અ પ્રેક્ટિસ. ઉદ્યોગ સાહસિકતા શું છે? એક અભ્યાસ છે. યસ, ફોર એક્ઝામ્પલ, ઇન 2019ની અંદર જો આપણે જોઈએ કે ભાઈ આપણે એક સ્ટ્રેટેજીથી કોઈ બી બિઝનેસ કરી રહ્યા હોઈએ છીએ, વી હેવ ટુ યુઝ પ્લાનિંગ, મેનેજમેન્ટ, વેરી વેલ પ્રોડક્શન મેથડ ઓલ્સો, યુઝિંગ લેબર ફોર બેટર વર્ક, બધી પ્રકારના જે આપણા સોર્સિસ છે તેનો ઉપયોગ કરીને આપણે પ્રોડક્શન કરીએ છીએ. પણ એટ ધ એન્ડ ઓફ યર આપણને જે રિઝલ્ટ જોઈએ છે એ રિઝલ્ટ આપણને નથી મળી શકતું, તો આપણી માટે શું થયો? એક એક્સપિરિયન્સ. દેન નેક્સ્ટ યર શું કર્યું આપણે? આપણે જે કાંઈ પણ ફોલ્ટ, એટલે જે કાંઈ પણ ખામી રહી ગઈ હતી, એ ખામીને દૂર કરવા માટે થઈને આ વખતે આપણે પ્રોપર પ્લાનિંગ કર્યું છે, આપણે રેડી રહ્યા છીએ. સપોઝ ફાઇનાન્શિયલી છે, તો આપણે એક અનામત ઊભી કરી લઈએ, વી ક્રિએટ અ રિઝર્વ ફોર દેટ. સો આ રીતે. એન્ડ મશીનરી રિલેટેડ પ્રોબ્લેમ છે તો શું કરીએ ભાઈ? વી હેવ નીડ સમ મેન્ટેનન્સ એઝ ફાસ્ટ એઝ પોસિબલ. તો આ પ્રકારના પ્રોબ્લેમની સામે આકસ્મિક રીતે આપણે પહોંચી વળે તે પ્રકારનું આપણે પ્લાનિંગ જો કરીએ, દેટ આ આપણી માટે એક પ્રેક્ટિસ છે, અભ્યાસ છે કે ભાઈ ભૂલમાંથી આપણને કઈ રીતે શીખવા મળે છે. આફ્ટર દેટ નેક્સ્ટ પોઈન્ટ, સ્ટ્રેટેજી ફોર લેસ રિસ્ક. સ્ટ્રેટેજી ફોર ટેકિંગ લેસ રિસ્ક. યસ, એ પ્રકારની તમે સ્ટ્રેટેજી તૈયાર કરો કે ભાઈ અચોક્કસ રીતે જ આપણે ધંધાની અંદર કોઈ પણ પ્રકારના રિસ્ક આવે, ખરેખર આવશે જ, એ રિસ્કને આપણે ટાળી નહીં શકીએ, બટ વી હેવ ટુ ફેસ ધેટ રિસ્ક. એ રિસ્કને આપણે ફેસ કઈ રીતે કરી શકીએ છીએ અને બેટર વેની અંદર એ રિસ્કને ફેસ કરીને ધંધામાં આપણે આગળ કઈ રીતે જઈ શકીએ છીએ. પણ આપણી સામે બીજો એ પણ રસ્તો છે કે આપણે એને ઇન્શ્યોર કરી લઈએ. ઇન્શ્યોર મીન્સ આપણે તેને, તમે ઇન્શ્યોરન્સ શબ્દ યુઝ કરો છો કે ભાઈ પ્રોટેક્શન મળે, ઇન્શ્યોરન્સ કરાવેલું તો પૈસા મળે, આ તે, એ કોન્સેપ્ટ તમારા માઇન્ડમાં છે. એ જ કોન્સેપ્ટનો યુઝ કરીને આપણે રિસ્કને ઇન્શ્યોર કરી લઈએ, જે ખરેખર અમુક કુદરતી આફત આ તેની સામે આપણને જ્યારે ઇન ફ્યુચર પ્રોટેક્શન મળે છે. તો એક ફાઇનાન્શિયલી સેવિંગ કહી શકાય આપણે તેને.
तो वी शुड हैव टू इंश्योर द रिस्क. सो अपने ए रीतनी स्ट्रेटजी तैयार करवानी के लेस रिस्क, ओछामां ओछो रिस्क आपणने कई रीते आवे धंधामां. आफ्टर देट पॉइंट नंबर 10, प्रोसेस ऑफ एस्टाब्लिशिंग न्यू आइडेंटिटी. प्रोसेस ऑफ एस्टाब्लिशिंग न्यू आइडेंटिटी, नवी ओळख बनावानी प्रक्रिया. तो नवी ओळख बनावी मीन्स इट्स नॉट डिपेन्डेंट ऑन पर्सनालिटी, इट्स नॉट ऑन द फिजिकल अपीरियंस, बट इट इज बेस्ड ऑन रिजल्ट, इट इज बेस्ड ऑन प्रायोरिटी. यस, કે તમારી પ્રોડક્ટની પ્રાથમિકતા લોકોના માઇન્ડની અંદર ક્યારે બેસે છે તે ખૂબ જ જરૂરી બાબત છે. યસ, ફિઝિકલ અપીરિયન્સ દેટ ઇઝ નોટ ધ પાર્ટ ઓફ, યસ દેટ ઇઝ પાર્ટ ઓફ પર્સનાલિટી, બટ ઇટ ઇઝ નોટ ક્રિએટ યોર આઈડેન્ટિટી. ઓળખ ઊભી કરવા માટે થઈને તમારી પ્રોડક્ટ માર્કેટની અંદર કન્ઝ્યુમરના માઇન્ડની અંદર બેસાડવી, દેટ ઇઝ એ તમારી એક અલગ ઓળખ ઊભી કરે છે. જેવી જ રીતે ફોર એક્ઝામ્પલ આપણે કોલગેટનું ઉદાહરણ લઈએ, તો લોકો દુકાને જઈને જે ખરેખર એજ્યુકેટેડ નથી અથવા તો અમુક એવા લોકો બી છે કે જેને ખ્યાલ નથી, તો શું કહે છે, ભાઈ પતંજલિની કોલગેટ આપો, ડાબર બબુલ કોલગેટ આપો. બટ કોલગેટ ઇઝ નોટ અ પેસ્ટ, ઇટ ઇઝ અ નેમ ઓફ ધી બ્રાન્ડ. એન્ડ આપણે જે કહીએ છીએ દેટ ઇઝ ટૂથપેસ્ટ, પણ જે બ્રાન્ડની જે ઇમેજ એ ક્રિએટ થઈ ગઈ છે માઇન્ડની અંદર, દેટ ઇઝ નોટ ટૂથપેસ્ટ, દેટ ઇઝ ઓનલી અ કોલગેટ. તો આ રીતની એક અલગ આઈડેન્ટિટી પ્રોડક્ટની માર્કેટમાં ઊભી કરવી ખૂબ જ જરૂરી છે. આફ્ટર દેટ, ઇન્વિટેબલ ક્વોલિટી ફોર એવરી એક્ટ. બધા કાર્યમાં વિશેષ ગુણવત્તા, ઇન્વિટેબલ ક્વોલિટી ફોર એવરી એક્ટ. યસ, દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ થિંક, કે ભાઈ ગુણવત્તા, યસ ક્વોલિટી શુડ બી મેન્ટેન ઇન પ્રોપર મેનર. તમે કોઈ બી પ્રોડક્ટનું માર્કેટની અંદર, સપોઝ બાય ધ એન્ટરપ્રિન્યોર, તમે ઉદ્યોગ સાહસિક છો, તો તમે જે ઉદ્યોગ કરતા હોય, જે કોઈ પણ પ્રોડક્ટ મેથડ પર તમે વર્ક કરો છો, તે પ્રોડક્ટ કસ્ટમર પાસે ઇન ક્વોલિટી, યસ ગુણવત્તામાં એકદમ સારી હોય તેવું આપણા મનની અંદર, વિચ ઇઝ વેરી નેસેસરી એન્ડ એસેન્શિયલ ફોર એની કાઇન્ડ ઓફ ફિલ્ડ, કોઈ પણ પ્રકારના તમે ક્ષેત્રમાં જાઓ. દેટ મીન્સ દેટ એન્ટરપ્રિન્યોરશિપ ઇઝ નોટ અ મોનોપોલી, તે કોઈ પણ એક ઇજારાશાહી તરીકે નહીં, ફોર ઇકોનોમિક ઓર ઇન્ડસ્ટ્રીયલ ફિલ્ડ્સ, બટ an essential characteristics for all the fields like related with the human life. માણસના જીવન સાથે જોડાયેલ તમામ એ પ્રકારની વસ્તુઓ જે બહારથી અવેલેબલ છે, તો આ તમામ પાછળ એક ઉદ્યોગ સાહસિક કાર્ય કરે છે. સો ધ હ્યુમન હેવ ટુ બી ઇન્વિટેબલ થિંગ્સ. ઇન્વિટેબલ મીન્સ એક વિશેષ ક્વોલિટી ફોર એવરી એક્ટ એન્ડ ફોર એવરી હ્યુમન બીંગ. નેક્સ્ટ પોઈન્ટ, એન્ટરપ્રિન્યોરશિપ ઇઝ નોટ અ નેચરલ ક્વોલિટી. ઉદ્યોગ સાહસિકતા એ કોઈ કુદરતી ગુણ નથી, બટ આપણે વાત કરીએ તો એ વસ્તુને આપણે ડેવલપ કરવી પડે છે. ડેવલપ કઈ રીતે કરી શકીએ, તો કે એક્સપિરિયન્સથી, એક્સપેરિમેન્ટથી. તમે જે રીતે પ્રેક્ટિસ કરો છો, દેન એક એવું સૂત્ર છે કે પ્રેક્ટિસ મેક્સ અ મેન પરફેક્ટ. સો ઇટ ઇઝ નોટ અ નેચરલ ક્વોલિટી, એ કોઈ પણ કુદરતી ગુણ નથી, પરંતુ આપણે આપણી અંદર ડેવલપ કરવી પડે છે. સો એન્ટરપ્રિન્યોરશિપ, ઉદ્યોગ સાહસિકતાનું જે લક્ષણ છે તે આપણી અંદર ડેવલપ કરવાથી ઉદ્ભવે છે તેવું કહી શકાય.